ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? મજામાં છો ને બાળકો? આજે આપણે કયો વિષય ભણવાના ખબર છે તમને? આજે આપણે ભણીશું ગણિત, અને તે પણ ગણિત અભિનવની ચોપડીમાં. જુઓ બાળકો, આ તમારા અભિનવ ગણિતની ચોપડી છે, એટલે કે આજે આપણે ગણિત અભિનવમાં લેખન કરીશું. જુઓ બાળકો, ગણિતમાં આગળ આપણે 1 થી 10 સુધીના અંકો શીખી ગયા છે, બરાબર છે ને? તો હવે આપણે 11 થી 20 સુધીના અંકો શીખીશું, બરાબર છે બાળકો? જુઓ શું લખ્યું છે, બોલો અને લખો. જુઓ 10 વત્તા 1 બરાબર 11, 10 વત્તા 2 બરાબર 12, 10 વત્તા 3 બરાબર 13, 10 વત્તા 4 બરાબર 14, 10 વત્તા 5 બરાબર 15, 10 વત્તા 6 બરાબર 16, 10 વત્તા 7 બરાબર 17, 10 વત્તા 8 બરાબર 18, 10 વત્તા 9 બરાબર 19, 10 વત્તા 10 બરાબર 20. જુઓ બાળકો, આ તમે જુનિયર કેજીમાં હતા ત્યારે તમે આ શીખી જ ગયા છો, બરાબર છે ને? એટલે તમને બધાને લખતા તો આવડે જ છે. શું લખવાનું? 10, પછી વત્તાની નિશાની 1, આ બરાબરની નિશાની, અને બંને વેકરા 11. હવે શું આવશે? 10 વત્તા 2 બરાબર 12, 10 વત્તા 3 બરાબર 13, 10 વત્તા 4 બરાબર 14, 10 વત્તા 5 બરાબર 15, 10 વત્તા 6 બરાબર 16, 10 વત્તા 7 બરાબર 17, 10 વત્તા 8 બરાબર 18, 10 વત્તા 9 બરાબર 19, 10 વત્તા 10 બરાબર 20. જુઓ બાળકો, અહીંયાથી જોઈને અહીંયા તમારે લખવાનું છે. ટીચરને તો મોઢે લખતા આવડે, એટલે ટીચરે તો મોઢે લખી નાખ્યું, પણ તમારે આંગળી મૂકીને, એક હાથની આંગળી અહીંયા મૂકવાની અને બીજા હાથે તમારે શું કરવાનું, પેન્સિલ વડે લખતા જવાનું, બરાબર છે બાળકો? હવે નીચે શું છે? આ ઘરકામ. ઘરકામ એટલે HW. ચલો, અહીંયા તો જોયા વગર જ તમારે લખવાનું છે. તમારે ધીરે ધીરે લખવાનું, એટલે તમને સરસ રીતે લખતા આવડી જાય, અને ભૂલ પડે તો ઉપર આપણે લખ્યું છે, એટલે તમે ઉપરથી જોઈને પણ લખી શકો, બરાબર છે બાળકો? તો ચાલો હવે આપણે નીચે લખીએ. 10 વત્તા 1 બરાબર 11, 10 વત્તા 2 બરાબર 12, 10 વત્તા 3 બરાબર 13, 10 વત્તા 4 બરાબર 14, 10 વત્તા 5 બરાબર 15, 10 વત્તા 6 બરાબર 16, 10 વત્તા 7 બરાબર 17, 10 વત્તા 8 બરાબર 18, 10 વત્તા 9 બરાબર 19, અને 10 વત્તા 10 બરાબર 20. તો જુઓ બાળકો, અહીંયા લખી કાઢ્યું, અહીંયા તમારે તમારી જાતે લખવાનું છે, બરાબર છે બાળકો? હવે આવ્યા સામેનું પાનું. સામેના પાનામાં શું લખ્યું છે? 11 થી 20 બોલો અને
લખો 11-20 સુધીના અંકો આપણે બોલતા જવાના છે અને લખતા જવાના છે. અહીંયા 11-20 લખ્યા છે. ચાલો પહેલાં આપણે 11-20 બોલી લઈએ. બંને એકરા 11, એકર બગર 12, એકર ટગર 13, એકર ચગર 14, એકર પાછળ 15, એકર છગર 16, એકર 17 17, એકર 18 18, એકર 19 19, બગરેને મીંડે 20. તો અહીંયા હવે આપણે લખતા જઈશું અને બોલતા જઈશું. બંને વિકરા 11, એકર બગર 12, એકર ટગર 13, એકર ચગર 14, એકર પાછળ 15, એકર છગર 16, એકર 17 17, એકર 18 18, એકર 19 19, બગરીને મીંડે 20. ફરી પાછા બંને વિકરા 11, એકર બગર 12, એકર ટગર 13, એકર ચગર 14, એકર પાછળ 15, એકર છગર 16, એકર 17 17, એકર 18 18, એકર 19 19, બગરીને મીંડે 20. ફરી પાછા બંને વિકરા 11, એકર બગર 12, એકર ટગર 13, એકર ચગર 14, એકર પાછળ 15, એકર છગર 16, એકર 17 17, એકર 18 18, એકર 19 19, બગરેને મીંડે 20. બંને વિકરા 11, એકર બગર 12, એકર ટગર 13, એકર ચગર 14, એકર પાછળ 15, એકર છગર 16, એકર 17 17, એકર 18 18, એકર 19 19, બગરેને મીંડે 20. હવે નીચે ઘરકામ એટલે કે SW, જે પ્રમાણે આપણે ઉપર 11-20 સરંગ લખ્યા તે જ પ્રમાણે નીચે પણ તમારે તમારી જાતે લખવાનું છે. ઓકે બાળકો, હવે આવ્યા પાછળનું પાનું. અહીંયા શું લખ્યું છે? 1-20 બોલો અને લખો. આગળ સૌથી પહેલાં આપણે 1-10 શીખી ગયા અને પછી 11-20 શીખી ગયા. તો હવે આજે આપણે 1-20 સુધીના અંકો સરળ બોલતા જઈશું અને લખતા જઈશું. ચાલો એકર 1 છે, પછી આવે બગરે 2, ત્રગરે 3, ચગરે 4, પાંચરે 5, છગરે 6, સાતરે 7, આઠરે 8, નવરે 9, એકર મીંડે 10. બંને વિકરા 11, એકર બગર 12, એકર ટગર 13, એકર ચગર 14, એકર પાછળ 15, એકર છગર 16, એકર 17 17, એકર 18 18, એકર 19 19, બગરેને મીંડે 20. ફરી પાછા એકરે 1, બગરે 2, ટગરે 3, ચગરે 4, પાંચરે 5, છગરે 6, સાતરે 7, આઠરે 8, નવરે 9, એકર મીંડે 10. ફરી પાછા બંને વિકરા 11, એકર બગર 12, એકર ટગર 13, એકર ચગર 14, એકર પાછળ 15, એકર છગર 16, એકર 17 17, એકર 18 18, એકર 9 19, બગરેને મીંડે 20. ચલો જુઓ, ઉપર 1-20 લખાઈ ગયા ને, હવે નીચે ઘરકામ એટલે કે SW. ચાલો અહીંયા આપણે ચિત્રની ગણતરી કરીએ ને તે પ્રમાણે 1-20 બોલીશું અને લખીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19,
વીસ, ફરી પાછા એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઢાર, ઓગણીસ, વીસ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઢાર, ઓગણીસ, વીસ. તો જુઓ બાળકો, આ જ પ્રમાણે તમારે તમારી ચોપડીમાં સરસ અક્ષરે બોલતા જવાનું છે અને લખતા જવાનું છે. ઓકે બાળકો.